गुड मॉर्निंग विद्यार्थी धोरण 3 વિષય ગણિત પ્રકરણ 12 આપણે ભાગ આડી શકીશું એક પ્રકરણ હજી ચાલુ છે હજી શીખવાનું છે તો હવે ભાગાકારના દાખલા છે આપણે શીખ્યા છે તો ભાગાકાર એટલે પુનરાવર્તિત બાદબાકી એને ઘડીએ પડીએ બાદ કરો આપણે જુઓ આ એક વાર અને બે વાર એટલે ફરી ફરી પુનરાવર્તિત એનો અર્થ શું થાય કે ફરી ફરીથી બાદબાકી કરીએ એને પુનરાવર્તિત બાદબાકી કે એટલે ભાગાકાર પુનરાવર્તિત બાદ બાકી છે તો જો 40 ભાગ્યા 2 તો બેનો કડ્યો 4 આવે ત્યાં સુધી બોલાવો તો 2 2 4 2 2 2 2 4 તો તમે જુઓ તો વચ્ચે જે આંકડો બોલાય ને જે વચ્ચે આંકડો બોલાય ને એટલે ભાગ ચાલ્યો કહેવાય એ તમારે ભાગફળમાં મૂકવાનો અને 4 નીચે 4 બાદ બાકીની નિશાની ચામાં 4 જાય તો 0 ઉપરથી ઉતારી 0 હવે આપણે ઉપરથી શું ઉતારી છે અને શૂન્યમાંથી બે જતા નથી એટલે આપણે ભાગફળમાં શું મૂકવી પડે એવી રીતે જુઓ 64 ભાગ્યા 3 તો 3 નો ગણ્યો 6 આવે ત્યાં સુધી 3 2 6 તો વચ્ચે કયો આપણે બોલ્યા 2 એટલે 2 ભાગ ચાલ્યો 6 ઓછા 6 એટલે 0 ઉપરથી ઉતારે 4 હવે 3 નો ગણ્યો 4 સુધી બોલાવો તો 3 એકા 3 3 2 6 તો વધી ગયા એટલે એકે ભાગ ચાલ્યો તો 4 થી 4 ગણો તો 1 એટલે આ 1 શેષ વધી કહેવાય આ શેષ વાળા દાખલા કહેવાય એવી રીતે 52 ભાગ્યા 4 તો 4 નો ગણો 5 સુધી 4 એકા 4 નું 8 તો વધી ગયા એટલે એકે ભાગ ચાલશે એકે 4 એકા 4 હવે 5 માં 4 જાય તો 1 ઉપરથી ઉતારો બગડો એટલે 12 થયા એટલે 4 નો ગણ્યો 12 આવે ત્યાં સુધી તો 4 તરી 12 બે માં બે જાય તો શું એક માં એક જાય તો શું એવી રીતે આ દાખલા બીજા છે એ તમારે મેં રીત શીખવાડી એ રીતે આ દાખલા ગણવાના છે હવે આમાં જો 7 ખાના બે છે 7 એ 7 ખાનામાં 3 3 મીંડા છે તો કુલ કેટલા થાય 1 2 3 4 5 6 7 7 તરી 21 21 ભાગ્યા 7 બરાબર 3 જવાબ તો આ તમારી જાતે તમારા દાખલા ગણવાના છે